सूरत जिल्लामां वधु एक बाळकी साथे दुष्कर्मनी घटना सामे आवी छे। रात्रि दरमियान एक बाळकी पलसाणा नजीक हाईवे मार्ग परथी रड़ती हालतमां मळी आवे छे अने त्यांथी पसार थतो एक युवक तेनी पूछपरछ करे अने तेना माता पिता सुधी पहोंचाड़े छे। माता पिता पासे पहोंचेल बाळकीने जोई तेओ पण चोंकी उठे छे अने अचंभित थई जाय छे अने तेनी पूछपरछ करवामां आवे छे। तेनी पूछपरछ करता बाळकी साथे दुष्कर्म थयुं होवानुं जाणवा मळता पलसाणा पोलीस मथके पहोंचे छे अने पोलीस घटनानी गंभीरता समझी સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સુરત જિલ્લા એલસીબી અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે અલગ અલગ ટીમ બનાવી નરાધમનું પગેરું શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા। બાળકી પોલીસ સમક્ષ સમગ્ર કેફિયત રજૂ કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી। પલસાણા નજીક હાઈવે પર બાજુમાં આવેલ શેરડીના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું તે સ્થળે પહોંચી આસપાસના વિસ્તારમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને પોલીસને નજીકમાં એક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા। ઘટનાસ્થળ પરથી એક શંકાસ્પદ ઈસમ પસાર થતો દેખાય છે। તે જ આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ સીસીટીવી ફૂટેજમાં દેખાતા ઈસમને ઝડપી પાડ્યો હતો। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સુરત ગ્રામ્ય એલસીબી અને પલસાણાની ટીમ છે એને સંયુક્ત રીતે ઓપરેશન કરી અને વિવિધ બાતમી મેળવી અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આ ગુનાના જો અજાણ્યો આરોપી હતો એને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવેલો છે। આ જે વ્યક્તિ છે એ કાંતિલાલ કાલુભાઈ ડેડિયાર મૂળ રતલામ એમપીના છે અને તેઓ અહીં પણ મજૂરી કામ અર્થે 7-8 દિવસ પહેલાં આવેલા અને આ બાળકીને ક્યાંય આવતા જતા જોયેલી અને એ રાત્રિ દરમિયાન મોકો મળતા એને ઉપાડી અને એની સાથે શેરડીના ખેતરમાં જઈને બદકામ કરેલું છે। આ ગુના અનુસંધાને આ જે આરોપી છે એને હસ્તગત કરી અને હાલ એની પૂછપરછ ચાલુ છે। આ બાળકીનું મેડિકલ થયેલું છે, બાળકીની તબિયત સ્વસ્થ છે અને હાલ પોલીસ દ્વારા ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરી અને પ્રોપર સમયમર્યાદામાં ચાર્જશીટ કરવા માટે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।